હેલો ફ્રેન્ડ્સ, બિઝી બ્રેન્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું આપની સાથે કાકડીનું રાયતું કેવી રીતે બનાવવું તેની રેસીપી શેર કરવા જઈ રહી છું. દહીં અને કાકડી ઉનાળાના દિવસોમાં આહાર માટે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ અને પોષક છે. આ રાયતું ભોજનને રુચિકર બનાવે છે, સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે. તો ચાલો જોઈ લઈએ કાકડીનું રાયતું કેવી રીતે બનાવવું. બીસી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલા મળે. સૌથી પહેલા એક નાની તપેલી લઈ લઈશું. એમાં 4-5 ટેબલ સ્પૂન જેટલું ઘરનું બનાવેલું દહીં લઈ લઈશું. દહીં વધારે ખાટું ન હોય તેનું ધ્યાન રાખીશું. તેને વલોવી લઈશું. એની સાથે લઈશું મીઠા લીમડાના થોડા પાન, એક લીલું ઝીણું સમારેલું મરચું, ઝીણી સમારેલી કોથમીર તથા એક કાકડી લઈ લઈશું. કાકડીનો ઉપયોગ કરતા પહેલા હંમેશા આપણે તેને ચાખી લેવી, ક્યારેક કાકડી કડવી પણ નીકળતી હોય છે. કાકડીને આપણે આ રીતે છીણી લઈશું અને આ છીણમાં પાણીનો ભાગ વધુ હોય છે અને ડાયરેક્ટ તે વાપરીએ તો રાયતું પાતળું બની જતું હોય છે. આથી ગરણી વડે તેમાંથી વધારાનું પાણી કાઢી લઈશું. આ પાણી તમે પી શકો છો, તેને વેસ્ટ નથી જવા દેવાનું. આપણે બધું પાણી કાકડીમાંથી કાઢી લીધું છે. બાકીના મસાલા પણ આપણે રેડી કરી દીધા છે, જે આ વિડીયોમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને આપી દીધા છે. આમાંથી આપણે શેકેલી શીંગ લઈ લઈશું અને એને અધકચરી ખાંડણીમાં ખાંડી દઈશું. અને વધારે ટીચીને ભૂકો નથી બનાવી દેવાનો, અધકચરી જ વાટી દેવાની છે. રાયતાનો વઘાર કરવા માટે આપણે વઘારિયામાં થોડું તેલ લઈ લઈશું. ગેસને ઓન કરી દઈશું. તેલ ગરમ થાય એટલે ચપટી રાઈ એડ કરી દઈશું. તેમાં નાખીશું સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાના પાન નાખી તરત જ ગેસ બંધ કરી દઈશું અને બ્લેન્ડરથી બ્લેન્ડ કરેલા દહીંમાં વઘાર રેડી દઈશું. વઘારેલા દહીંમાં ઉમેરીશું આપણે હવે કાકડીનું છીણ, જે રેડી કરી દીધું છે. આ છીણને આપણે દહીંમાં ઉમેરી દઈશું. અધકચરા વાટેલા સિંગદાણા ઉમેરીશું. કોથમીર ઝીણી સમારેલી રાખી છે તે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સંચર પાવડર, શેકેલા જીરાનો પાવડર, થોડો મરી પાવડર ઉમેરીશું અને ચાટ મસાલો. અહીંયા મેં થોડી બુરું ખાંડ લીધી છે, એ બિલકુલ ઓપ્શનલ છે, મને પસંદ છે એટલે મેં લીધી છે. તમે ચાહો તો એને સ્કીપ પણ કરી શકો છો. સરસ રીતે હલાવી લઈશું. તો તૈયાર છે આપણું કાકડીનું ખૂબ જ સ્વાદિષ્ટ રાયતું. કાકડીનું રાયતું બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તમે અહીંયા જોઈ શકો છો. હેલ્ધી અને સ્વાદિષ્ટ રાયતું આપણે ગાર્નિશ કરી દઈશું. એની ઉપર લાલ મરચુંનો પાવડર ભભરાવીશું ગાર્નિશ કરવા માટે. આ રાયતું ઠંડુ જ પીરસવામાં આવે છે માટે 1 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું અને ઠંડુ થાય ત્યારબાદ તેને ઉપયોગમાં લઈશું. આ રાયતું રોટલી, ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકાય છે. તો તમે પણ બનાવો કાકડીનું આ સ્વાદિષ્ટ રાયતું અને તમારા અનુભવ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ.